एना गुणगान गावा कीर्तनों जोड़ी राखवा एना रोज ने रोज नवा ने नवा चरित्रों नी वातो गोपीओ मथुरा में जाए ने त्याई कर्या करे छे। मथुरा नी स्त्रीओ ने आश्चर्य थाय छे को आवो चमत्कारी बाळक तो जगत में क्यांय जोयो नथी। केवो नानकड़ो एवो हतो न कोण जाने शुं चमत्कार कर्यो। बाळ हत्यारी राक्षसी पुतनानो विनाश कर्यो। निर्दोष बाळकोनी हत्या करनार एले राक्षसे एना ज पापे ए यशोदाना कन्हैयाने जोता ज मृत्यु पामी गया छे। लालाना चरित्रो लालाना रोज ना रोज नवा न नवा पराक्रमो एनी वातो करता गोपियो थाकती नथी। गोपियोना हृदयमां दररोज कंईक ने कंईक नवो न नवो चमत्कार थाय छे। आज तो लालाए आवो चमत्कार कर्यो, आज तो लालाए आवो चमत्कार कर्यो। सुखदेवजी महाराज राजा परीक्षित ने कहे छे, यशोदानो कन्हैयो त्रण चार वर्षनो थयो छे ने नाना नाना बाळकोनी साथे आनंद किलोल करे छे। गोपियोना घरमां पहोंची जाय छे। ગોપીઓને કોણ જાણે યશોદાના લાલામાં એટલું બધું હેત છે, એટલું બધો પ્રેમ છે। પોતાના બાળકને દૂધ ન પાય, પોતાના બાળકને માખણ ન આપે, પણ યશોદાનો કનૈયો આવે, ક્યારે યશોદાનો લાલો આવે, અને આ તાજું તાજું ગાયનું દૂધનો કટોરો ભરીને પાઈ દઉં। ગોપીઓ સવારના પહોરમાં વહેલા ઉઠીને દહીં વલોવતી હોય ને તાજો તાજો માખણનો પિંડો હાથમાં આવે અને ગોપી સંકલ્પ કરે, જો યશોદાનો લાલો અહીંયા આવે તો આ તાજો તાજો નવનીત એ માખણનો પીંડો એને ખવડાવી દઉં। પોતાનો બાળક માગવા આવ્યો હોય તો છણકો કરીને ના પાડે, પણ એ ગોપીઓ યશોદાના લાલાને ખવડાવવા માટે દહીં દૂધ અને માખણના કટોરા હાથમાં લઈને પ્રતીક્ષા કરે, ક્યારે મારો વારો આવે, ક્યારે યશોદાનો લાલો મારા ઘરે આવે, અને આ દહીં પાઈ દઉં, આ દૂધ પાઈ દઉં, આ માખણનો પીંડો ખવડાવી દઉં। નાનકડા એવા યશોદાના લાલાને ગોપીઓ દરરોજ કહે, લાલા આજ મારા ઘરે આવજે, હો લાલા મારા ઘરે આવજે। યશોદાનો લાલો પણ એવો જ નટખટ, એ ગોપીઓની માગણી ગોપીઓની ઈચ્છાને પૂરી કરવા માટે અચાનક જ કોઈકના ઘરમાં પહોંચી જાય। પાંચ વર્ષના એ પરમાત્માની ઉંમર થઈ છે, નાના નાના બાળકોનું ટોળું મિત્રોનું મંડળ કર્યું છે। શ્રીદામ આદિક મિત્રો ભેળા થયા છે, રમતા હતા। ગોકુળના પાદરમાં અનેક પ્રકારની રમત રમતા હતા, કોઈ સંતા કુકડીની રમત રમતા હતા, કોઈ પકડદાવની રમત રમતા હતા, કોઈ કબડ્ડીની રમત રમતા હતા, રમત રમવા મળ્યા। નાના નાના બાળકો રમે છે, એક બાજુ શ્રી કૃષ્ણ અને બળદેવ, રોહિણીજીના પુત્ર શંકરષણ બળદેવજી, યશોદાના પુત્ર કનૈયો, યશોદાનો લાલો, આ બધા જ મિત્રો ભેળા થઈને જાત જાતની રમત રમતા। રમતો રમે એમાં મિત્રોનો ક્યારેક પરાજય થાય ને ક્યારેક વિજય થાય, પણ મોટા ભાગે કૃષ્ણ અને બળદેવ જે ટીમમાં હોય એનો જ વિજય થાય। એટલે આ બાળકોનો પરાજય થાય। એટલે એક દિવસ લાલો બધા મિત્રોને કહે છે કે મિત્રો, આપણો પરાજય થવો જ ન જોઈએ, પરાજય થાય એવા દુબળા કેમ છો? લાલો સલાહ આપે છે, ઘરેથી ખૂબ ખાઈને આવો, આપણા ગોકુળમાં માખણ કેટલું બધું પાકે છે, આપણા ગોકુળમાં કેટલી બધી ગાયો છે, દૂધની તો રેલમ છેલ છે, દહીંનો કોઈ પાર નથી, ખૂબ દહીં ખાઓ, ખૂબ માખણ ખાઓ, અને તાજું તાજું દૂધની તાંસળી ભરી ભરીને પીઓ, પછી જો રમતમાં વિજય મળે, હારવું ન પડે। લાલો સૌને પ્રેરણા આપે છે, યશોદાનો કનૈયો કહે છે, ખૂબ ખાય અને મજબૂત થાવ, બાળકોનું શરીર મજબૂત હોવું જોઈએ। શાસ્ત્રો પણ એવું કહે છે, શરીરમ માધ્યમ ખલુ ધર્મ સાધનમ, જો શરીર સ્વસ્થ હોય તો જ ધર્મની સાધના થઈ શકે,
અને શરીર સ્વસ્થ હોય ત્યારે જ ધર્મ સાધી લેવો. કોણ જાણે શરીર ક્યારે અસ્વસ્થ થઈ જશે એનું કઈ નક્કી નહીં, ક્યારે વૃદ્ધ થઈ જશે, અકાળે વૃદ્ધ થઈ જશે, હાલી ચાલી નહીં શકાય, એ પહેલા ધર્મની સાધના કરી લેવી, મોક્ષનું સાધન કરી લેવું, પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન આ જીવાત્માએ કરી લેવું જોઈએ. નીતિ એવું શીખવાડે છે, શરીર સારું છે ત્યાં સુધી બધું કરી લો, ધર્મ સાધ્યા સિવાય તો છૂટકો નથી, પરમાત્માની ભક્તિ કર્યા સિવાય જીવાત્માનો છુટકારો થાય એમ નથી. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એવું કહે છે, આજ કરો, કાલ કરો, વર્ષે કરો, બે વર્ષે કરો, પાંચ વર્ષે કરો, આ જન્મે કરો કે બીજા જન્મે કરો કે કરોડ જન્મે કરો, એ ભગવાનની ભક્તિ કર્યા વગર આ જીવાત્માના દુઃખની નિવૃત્તિ થાય એમ નથી. એક જન્મે કરીને કરો કે કરોડ જન્મે કરીને કરો, એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન પુરુષોત્તમ નારાયણનો આશ્રય થશે, એની ભક્તિને ઉપાસના થશે, તો જ જન્મ ને મૃત્યુના દુઃખથી આ જીવાત્માનો છુટકારો થશે. તો શા માટે એટલા બધા જન્મોની વર્ષોની દિવસોની વાટ જોવી જોઈએ? એટલે નીતિકારો એવું કહે છે, શરીર સારું છે, સ્વસ્થ છે, યુવાન છો, આંખોય સારી છે, ટાંગાય હારા હોય ત્યારે ભગવાનના મંદિરમાં જવું, દર્શન કરી લેવા, ધર્મ કરી લેવું, ગટપણમાં ગોવિંદ ગવાશે નહીં, મંદિરે જવાશે નહીં, કોઈ લઈ નહીં જનારો મળે ને ભગવાનના દર્શન નહીં થાય, આંખોના દેવતા જતા રહ્યા હોય, પરમાત્મા વિરાજમાન હોય સિંહાસન ઉપર દૂર દૂર, એ પરમાત્માની ઝાંખી પણ ન થઈ શકે, આમ નેજવા કરે તોય ન દેખાય, પછી શું ઓળખે ભગવાનને? જગતના કામનો ન રહ્યો હોય એ ભગવાનના કામમાં શું આવે? જગતના કામમાં આવે એવું શરીર હોય ત્યારે ભગવાનના ઉપયોગમાં લઈ લેવું. શાસ્ત્રકારો એવું કહે છે કે પરમાત્માને હંમેશા સારી સારી વસ્તુ હોય એ ભેટ અપાય, નબળી નાખી દેવાની ન અપાય. સારી વસ્તુ અને કિંમતી વસ્તુ ઘરમાં હોય એ પ્રભુને અપાય, કચરામાં નાખી દેવાનું હોય, કામનું ન હોય લઈ જાઓ, ફટકાડો એ ભગવાનને, એ ભગવાનને ઓળખે તો પછી તને એવો લેજે કે એવો જ અવતાર આપતા જશે, હોય ક્યાંક પછી એવો આવશે, માણસનો ન આવે, ક્યાંક પશુ પક્ષીનો આવે, ને કોણ જાણે કેવો કૂતરા બિલાડા કે ગધાડા કે ભૂંડડાનો કે ડુક્કરનો ઉતાવર આવે, કોણ જાણે ક્યાં ભટકવાનો વારો આવે. એ તો જેવું ભગવાનને આપ્યું હોય એવું મળે, નાખી દેવાનું આપો તો નાખી દેવા જેવું જ મળે. દુનિયાના કામમાં ન આવે એવું શરીર થઈ જાય, પછી ભગવાનનું ભજન કરવા જાય, નિરાતે એક બાજુ બેસે, એ તો નાખી દીધા જેવું શરીર થયું. પણ જ્યારે પરમાત્માએ સ્વસ્થ શરીર આપ્યું છે, તંદુરસ્ત શરીર આપ્યું છે, યુવાન અવસ્થા આપી છે, ત્યારે જો ભગવાનનું ભજન કરે, પરમાત્માના મંદિરમાં જાય, પરમાત્માની આરાધના કરે, મોક્ષનું કંઈક સાધન કરે, તો એને મોક્ષની પણ એવી જ પ્રાપ્તિ થાય, એવા જ ભાગવતી તનોની પ્રાપ્તિ થાય, જે શરીરમાં ક્યારે કોઈ પણ પ્રકારનો ભય ન આવે, ક્ષુધા કે તૃષાની ચિંતા ન આવે, ભૂખ કે તરસ એને પીડા પમાડી ન શકે, એવું ભાગવતી તનુ આ જીવને મળે. સમય સારી વસ્તુનો ઉપયોગ સદુપયોગ કરી લેવા માટે જીવે સાવધાન થઈ જવું જોઈએ. યશોદાનો લાલો મિત્રોને કહે છે, મિત્રો એટલે સ્વસ્થ બનો, બળવાન બનો, આમ માયકાંગલા રહેશે ને એનો ક્યાંય વિજય નહીં થાય. વિજય લેવો હોય અને પોતાનું ગૌરવ વધારવું હોય તો શક્તિશાળી બનવું જોઈએ. શક્તિશાળી બનો, ખૂબ ખાઓ પીવો અને આનંદ કિલોલ કરો. યશોદાનો લાલો જે આમ કહે છે, ત્યાં એક મિત્ર એ ધીમે બીતા બીતા લાલાને ફરિયાદ કરી, લાલા મને માખણ બહુ ભાવે, હો દહીં બહુ ભાવે, દૂધની તો વાત જ ન કરો, ભાવે તો બહુ જ. લાલો કહે છે, તો પછી ઘરે તાંહળી ભરીને દૂધ પી જતો હતો, આમ દુબળો કેમ છે, ટીટોડી જેવા ટાંગા છે, ન ચાલે.
મિત્ર કહે છે, લાલા પણ હું શું કરું, મારી માં એવી કંજૂસ છે, એવી કંજૂસ છે, બધું જઈને વેચી આવે કે મને તો દેતી નથી, એક ટીમ્પુ એવું દૂધ દે કે જરીક દૂધ દઈને સમજાવી દે છે ને બાકી બધું જઈને મથુરામાં વેચી આવે. માખણનો પિંડો તો જોવા જ દેતી નથી, સવારમાં હું જાગ્યો તે પહેલા માખણનો પિંડો તૈયાર થાય લઈને મથુરામાં વેચી આવે. દહીં તો ખાવાય નથી દેતી. એક મિત્રએ ફરિયાદ કરી એટલે બીજાને હિંમત આવી, એટલે બીજો કહે છે, હા લાલા મારી માય એવી કંજૂસ છે ને એવા કર્કશ સ્વભાવની છે, બધું મથુરામાં જઈને વેચી આવે છે. હવે તો મિત્રોને ફરિયાદની લાઈન લાગી, બધા મિત્રો કહેવા માંડે કે મારી માય વેચી આવે છે. પેલી કે મારી માય વેચી આવે છે, ઘરમાં રહેતું જ નથી, કઈ હોય તો ખાઈએ ને. હાલો કે છે, આ તો અધર્મ કહેવાય, અનીતિ કહેવાય, અન્યાય. અન્યાયની સામે માથું ન ઉપાડે તો અધર્મ કહેવાય. ન્યાય માટે, પોતાના હક માટે સૌને લડવાનો અધિકાર છે. યશોદાનો લાલો કહે છે, મિત્રો આ અન્યાયને આપણે સનાહી સહન કરી નથી લેવો, ચલાવી નથી લેવો. આપણા ગોકુળમાંથી દહીં દૂધ અને માખણ મથુરામાં જાય અને મથુરામાં એ પાપી દુષ્ટ કંસના મલ્લો ચણોર અને મુષ્ટિક શલ અને તોશલ આપણું દહીં દૂધ માખણ ખાય અને હૃષ્ટપુષ્ટ થાય, પાડા જેવા થાય, પાછા આપણને ધમકાવે. આપણું દહીં દૂધ માખણ ખાઈ ખાઈને બળવાન બને અને પછી આપણને ધમકાવે છે, ડરાવે છે, આંખો કાઢે છે, એટલે આપણું દહીં દૂધ માખણ જતું બંધ કરવું છે, ન જવા દેવાય. આપણે ખાઈ લો પેલા, ખૂબ ખાઓ. મિત્રો કહે છે, પણ ખાવું કેમ, ઘરમાં તો રહેતું નથી. મિત્રો લાલો કહે છે, આપણે માં ન આપે તો ગમે તેમ કરીને ચોરીને ખાઈ જવું. મિત્રો કહે છે, લાલા જો ચોરી કરતા પકડાઈ જઈએ ને તો આવી બને. મિત્રો કહે છે, એનો ઉપાય હું શીખવાડીશ, ચોરી કરતા તમે પકડાશો જ નહીં એવી વિદ્યા મને આવડે છે. એટલે મિત્રો તો રાજી થઈ ગયા, તો બહુ સારું. ચોરી કરીને ખાઈ જઈએ ને કોઈને ખબર ન પડે ને પકડાઈએ નહીં, એના જેવો બીજો કયો આનંદ હોય. હે માણસને એમાં બહુ ગમે હો, કોકનું લઈ લેવું હોય ને ખબર ન પડે તો ભલભલા લઈ લે, ઉપાડી જ લે, સીધું ઘર ભેળું, ક્યાં કોઈને ખબર પડવાની છે. ગમે તેલું ઘરમાં ધન ભર્યું હોય પણ મફતમાં મળતું હોય અને કોઈને ખબર ન પડતી હોય કે આ લઈ ગયો તો લઈ જવા, કઈ વાંધો જ નહીં, કે લઈ જાઓ, પાડો કે ઘર ભેળું. આ માણસનો સ્વભાવ. મિત્રો કહે છે, લાલા તો બહુ સારું. આપણે બધા જ મિત્રોને માખણ ખવડાવીએ, ખૂબ માખણ ખાઈએ, ખૂબ માખણ ખાઈએ. લાલા એ માખણ ચોરી વિદ્યા પ્રચારક મંડળની સ્થાપના કરી. અત્યારે નો પહેલા હોય, આપણે માખણ વિદ્યા ચોરી પ્રચારક મંડળની સ્થાપના કરી. બધા જ મિત્રો કહે છે, લાલા હવે કોના ઘરે પેલી ધાડ પાડવી છે બોલો. આ બધા મિત્રોનો આગેવાન તો બન્યો છે લાલો. સમાજના નાગરિકોનો આગેવાન બનવું હોય ને, ઘર ભેળું કરે એ આગેવાન ન બની શકે. નેતા બનવું હોય તો પહેલા પોતાનું આપી દેવું પડે. લાલો કહે છે, એમ કરો ને પહેલા મારા ઘરે રાખો વાત, પછી બીજે રહે. પણ મારી માં યશોદા મૈયા તમે બધા જાણો છો, એ યશોદા મૈયા જો ખબર પડી જશે ને તો મારું આવી બને ને તમારું એ બને. યશોદા મૈયા જળ ભરવા માટે યમુનાજી જાય, હું તમને ઈશારો કરું, બધા મિત્રો આવી જવા. યશોદા મૈયા ઘરનું કામ પરવારી, દહીં દૂધ માખણ એક ઠેકાણે સરખું છીકા ઉપર મૂક્યું, ક્યાંય કોઠલા ઉપર મૂક્યું. અને પછી બપોરનો સમય થયો, ઘરમાં પાણી જોઈએ એટલે બેડું લઈ, તાંબાની મોટી મોટી બે ગોળીઓ લઈ અને યશોદા મૈયા યમુનાજીના કિનારે જળ ભરવા ગયા. અને લાલાએ સિસોટી વગાડી, પેલા મિત્રો તો વાટ જોઈ રહ્યા હતા ક્યારે માખણ ખાવા મળે, ક્યારે દહીં ખાવા મળે. હા
આવું મીઠું મીઠું દહીં ખાવું છે, સ્વાદિષ્ટ માખણ ખાવું છે. જેવી સિસોટી વાગે ને છલાંગ મારી કૃષ્ણ કનૈયા લાલ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય કરતા કરતા એ ગોવાળિયાવાના બાળકોનું ટોળું આખું આવ્યું અને લાલો લઈ ગયો પોતાના ઘરમાં, લૂંટાવી દીધું આખું ઘર. ખાઓ કહે છે, ખૂબ ખાઓ. સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવતમાં એવું લખે છે, નંદજીના ઘરે 40,000 ગાયો દૂજણી હતી. 40,000 ગાયોનું દૂધ ભેળું થતું હોય, એનું દહીં થતું હોય, એનું માખણ થતું હોય, વિચાર કરજો કેટલું થાય. મોટી મોટી ગોળીઓ ભરી હતી, મોટા મોટા ગોરસડા ભર્યા હતા અને મટકા ભરેલા હતા, મોટા મોટા માખણનો ઢગ ભર્યો હતો. મિત્રો આવ્યા છે, લાલો માખણના પિંડા લઈ લઈને મિત્રોને આપવા માંડ્યો છે. કોને શું ભાવે છે કે દૂધ ભાવે છે, દહીં ભાવે છે, આ છૂટ છે, ખાવ કે છે ખૂબ. માખણ કણી જેટલું જોવા નહોતું મળ્યો ને એટલે પિંડો અને પિંડો હાથમાં આવ્યો ને મિત્રો તો સીધા માખણ ઓરવા મળ્યા મોઢામાં. કેટલાકને ખાતા ન આવડે, કેમ ખવાય માખણ ખબર નહીં, એટલે મોઢું બગડે આખું ખરડી માર્યું મોઢું, હાથ માખણ માખણ થઈ ગયા. એટલી બધી માખણની રેલમ છેલ થઈ તો ઘરમાં માખણ ખૂટતું નથી. મિત્રો પેટ ઉપર હાથ ફેરવવા માંડ્યા કે લાલા હવે અંદર જાય એમ નથી લાગતું, હવે બહાર આવશે. કે લાલો કહે છે, આજ ખાઈ લ્યો, જેટલું ખાવ એટલું ખાવ, જેટલું હમાય એટલું ભરી દો, ભલે મોઢું ઊંચું રાખીને આલજો કે પણ નીચે પડવાનો દે, ખાવ ખૂબ. કે મિત્રોને ખૂબ ખવરાયો, મિત્રો રાડ નાખી ગયા, લાલા હવે નહીં ખવાય. લાલો કહે છે, માં આવવાની તૈયારીમાં છે, ન ખવાય ભાગો, નહીતર આવી બન્યું, મુઠ્ઠીઓ વાળીને ભાગો, નહીતર જો માં દેખી જશે ને તો આવી બન્યું. મિત્રો તો છલાંગ મારીને ભાગ્યા, સૌ સૌના ઘર ભેળા થઈ ગયા, ક્યાંય એક બાજુ જઈને હંતાઈને બેસી ગયા. ઘર આખું ખાલી થઈ ગયું, ઝાડવા પર વૃક્ષો પર વાંદરાનું ટોળું બેઠું હતું. લાલો વિચાર કરે કે મિત્રોને ખવરાયું અને આ બિચારાએ મારી રામાવતારમાં બહુ સેવા કરી છે, મેં કોઈ દિવસ ખવરાવ્યું નથી, આ જેને ખવરાવવું છે. લાલાએ સહેજ ઇશારો કર્યો, વાંદરો આ હુકા હુક કરતા નીચે આવી ગયા, એક ને એકની પાછળ બીજો ને ટોળો આખો આવ્યો. કેટલાય બુઢિયા ને માકડા ને વાંદરાનો ટોળે ટોળો આવ્યો. લાલાએ ઘર આખું સોંપી દીધું, ખાવ ખૂબ. કે પરમાત્માનો ઇશારો થાય પછી શું જોઈએ. આજે માખણ અને દહીં દૂધ વાંદરાનો તો સ્વભાવ, હુકા હુક કરે ને કુદા કુદ કરે, હાથમાં આવે એટલું ખાય ને બધું રેલમ છેલ તોડફોડ. માટીની મટકીઓ હતી, માટીના ઘડાઓ હતા, માટીના પાત્રો હતા, એ બધા તૂટા તૂટ થઈ ગયા. છીકા ઉપરથી નીચે, કોટલામાંથી નીચે, જ્યાં મૂક્યું ત્યાંથી નીચે. યશોદાજીનું ઘર આખું દહીં દૂધ અને માખણથી રેલમ છેલ, છતાંય વાંદરાઓ ખસતા નથી, હુકા હુક કરે, દોડાદોડ કરે ને કુદા કુદ કરે, ખાવાનું મળે એટલે આનંદ આવી જાય. ભૂખ્યો હોય તેમને સાનો મનો બેઠો હોય, પણ જ્યાં ખાવાનું મળ્યું એટલે મજા પડી ગઈ. યશોદાજી ધીમે ધીમે બેડું લઈ પાણી ભરી અને જ્યાં આંગણામાં પ્રવેશ કરે તો આંગણામાં જોયું કે આ ઘરમાં શું, આ ધમાલ, મારા ઘરમાં ધમાલ શું, કોણ છે. યશોદા મૈયા સુંદર સોનાની ઝાંઝરી પહેરીને જતા હતા ને એ ઝાંઝરીનો અવાજ જ્યાં સંભળાણો, લાલો સાવધાન થઈ ગયો, માં આવે છે. કે આ માના ઝાંઝર ખકડે છે, બેડો ખકડે છે, એના હાથમાં બંગડીઓ ખકડે છે, માં સિવાય બીજું કોઈ ન હોય. એટલે લાલો વિચાર કરે કે હવે એવી બન્યું, શું કરવું. મિત્રો તો જતા રહ્યા છે, હવે એકલા પકડાઈ જવાના છીએ, એટલે ધીમે રહીને પાણીયારા નીચે હંતાઈ ગયો. યશોદા મૈયા આંગણામાં આવીને ઓસરીએ બેડો મૂકીને જોવે છે, ક્યાં ગયો લાલો, આ બધો લાલાના કામ હોવા જોઈએ, આટલા બધા વાંદરા અહીંયા બુઢિયા. કોઈ થાંભલા ઉપર ચડી ગયો છે ને કોઈ પાટડા ઉપર ચડી ગયો ને કોઈ બારસાક ઉપર બેસો ને કોઈ ટોડલે બેઠો છે ને કોઈ દોડાદોડ કરે છે ને કોઈ હુકા હુક કરે છે. વાંદરા યશોદા મૈયાને જોઈને જોવા મળ્યા કે હવે શું થશે, જોઈએ તો ખરા. લાલો પાણીયારા નીચે સંતાએ જઈને રડવા માંડ્યો, રડવાનું ચાલુ કરી દીધું, આંખોમાંથી ચોધાર હાંસુ ઓરવા માંડ્યા, બે હાથ ચોળતો જાય ને રડતો જાય ને, એ માં વાંદરો મને કઈડવા આવે છે, વાંદરો મને કઈડવા આવે છે. કે યશોદા મૈયાને એમ થયું કે આ માકડા બહુ ભૂંડા છે, એવા મથુરાના માકડા
એ દુનિયામાં એનો જોટો ક્યાંય ન મળે આવા વિચિત્ર કહે છે. કપડાં ઉપાડી જાય લોકોના, વસ્તુ ઉપાડી જાય, ઠેલીઓ ઉપાડી જાય, ને બટકા ભરે ન આપો ને તો તોડી ફોડી નાખે. હા, મથુરાના માકડા કે આ વૃંદાવનના માકડા, ગોકુળના માકડા બહુ જ વિચિત્ર છે. યશોદા મૈયાને એમ થયું કે મારો લાલો તો બહુ ડાયો છે, જો કેવો હંત થઈ ગયો. આ વાંદરો બટકું ભરવા આવે છે, ત્યાં તો એક બુઢિયા ઉપર ઊંચો બેઠો બેઠો દાંતિયા કરવા માંડ્યો, એટલે યશોદાજીને વિશ્વાસ થયો કે સાચી વાત છે, આ બધા બુઢિયા ભેળા થયા છે, સારું થયું મારો લાલો એક બાજુ જતો રહ્યો, આ ઘરમાં દહીં દૂધ માખણ તો બીજું આવશે પણ મારો લાલો તો બચી ગયો ને, કે બટકું ન ભર્યું. બેડું નીચે મૂકીને લાલાને તેડીને ખોળામાં બેસીને યશોદા મૈયા બેસી ગયા, માથે હાથ મૂકે, લાલા કઈ વાંધો નહીં, કઈ ભલે ચિંતા નહીં, આપણે ક્યાં દહીં દૂધનો ટૂટો છે. લાલો કહે છે, માં આ માકડા દહીં દૂધ ખાતા હતા ને હું તગડવા ગયો તો મને બટકું ભરવા આવ્યો. કે માને કેવા છેતરી દે, માકડાને સામેથી બોલાવીને માને એમ કહે છે હું તગડવા ગયો મને બટકું ભરવા આવ્યો. યશોદા મૈયા એવા ભોળા સ્વભાવના, લાલાના વચનમાં એવો દ્રઢ વિશ્વાસ કે લાલો કહે છે એ 100% વાત સાચી હોય, એમાં કઈ ખોટું નથી. આ માકડા વિચિત્ર છે, કે માકડા વિચિત્ર છે, એણે મારું દહીં દૂધ બગાડ્યું, હાથમાં લીધી હોટીને વાળ્યો કછોટો, હાડીનો કછોટો વાળીને હોટી લઈને જ્યાં માતાને આમ કોપાયમાન થયા જોયા ને, વાંદરા કંઈ એમ ખહે એવા ન હતા, પણ પરમાત્મા ઈશારો કર્યો કે માં વિફર્યા છે કે ઉભા રહ્યા જેવું નથી, ભાગો. કે માકડું તો બહુ હઠીલું ખસે નહીં, પણ પરમાત્માએ ઈશારો કર્યો, લાલાએ ઈશારો કર્યો, એટલે વાંદરાઓ બધા એક પછી એક હુકા હુક કરતા જાડવા પર ચડી ગયા, ભાગ્યા બધા. માએ વળી પાછો આખું ઘર સાફ કરવું પડ્યું, મટકા ફોડી નાખ્યા હતા, ગોરોસળા તોડી નાખ્યા હતા, બધાય નવા લાવી લાવી અને સાંજે પાછી ગાયો દોવાશે, દૂધ ભરવું પડશે, એને ગરમ કરવું પડશે, એને મેળવવું પડશે, બધી તૈયારી કરવી પડે, ને આખો દિવસ કામમાં રોકાઈ ગયા. લાલા તો માં જ્યાં કામમાં રોકાણા, માની નજર ચૂકવીને તરત સટાક કરતો નીકળી ગયો મિત્રોની પાસે. મિત્રોને કહે છે કેમ મજા આવી ને, મિત્રો તો લાલાનો જય જયકાર જ બોલાવે ને, માખણ ખવરાવે એનો જય કોણ ન બોલે. મિત્રો કહે છે લાલા રોજ આવું ખવરાવજે. લાલો કે રોજ આવું જ ખવરાવ્યું છે, પણ દરરોજ મારા ઘરનો નહીં વારો, કોક દિવસ તમારા ઘરનો વારો પાડવો પડશે. કે બોલો કોના ઘરે આવીએ, લાઈન લાગી. પેલો કે છે મારા ઘરે, બીજો કે છે મારા ઘરે, ત્રીજો કે છે મારા ઘરે. લાંબુ લિસ્ટ તૈયાર થઈ ગયું, ક્રમ ગોઠવાઈ ગયો, કાર્યક્રમ ગોઠવાઈ ગયો. આજ રત્નમાલિકાના ઘરે, કાલે પ્રભાવતીના ઘરે, કાલે મધુમાલિકાના ઘરે, કોના ઘરે જવું છે, ધાડ પાડવી છે, અને માખણ દહીં દૂધનો બાળકોને ખવરાવીને રેલમ છેલ કરી દેવા. તો ક્રમ ચાલુ થઈ ગયો, આખા ગોકુળમાં બધી જ ગોપીઓનો વારો ચડવા માંડ્યો. ગોપીઓને ઈચ્છા, મનમાં તો સંકલ્પ કર્યા કરે, મારા ઘરે યશોદાનો લાલો ક્યારે આવે ને મારું માખણ ક્યારે ખાય. પણ લાલાનો સ્વભાવ એવો ને, પ્રેમથી બોલાવે એના ઘરે ન જાય, બીજેના ઘરે ફરિયાદ કરવા આવે એનો પહેલો વારો પાડી દે. એટલે કેટલી ગોપીઓ આવીને લાલાને, માને ફરિયાદ કરે, યશોદા મૈયાને ફરિયાદ કરે કે માં આ તારો લાલો અમારા ઘરમાં બહુ નુકસાન કરે છે. યશોદા મૈયા કે શું નુકસાન કરે, અરે અમારું માખણ ખાઈ જાય છે, દહીં ખાઈ જાય છે, દૂધ ખાઈ જાય છે. યશોદા કહે છે હાવ ખોટી, કે અમારા ઘરમાં દહીં દૂધનો ક્યાં ટૂટો છે, તારા ઘરે ખાવા આવે, મારા લાલાને માખણ ભાવતું નથી, મારો લાલો કોઈ દિવસ દહીં ખાતો નથી, અને દૂધ તો એને અબખે પડ્યું છે, તું તો હાવ ખોટાડી ગઈ, આટલું બધું દૂધ મારા ઘરમાં છે, કોઈ દિવસ પીતો નથી, કોઈ દિવસ દહીં ખાતો નથી, કોઈ દિવસ માખણના તો સામુય જોતો નથી, અને તું એમ કે છે મારો લાલો તો મિસ્ત્રી વાળો રોટલો ખાય છે, બસ બાજરાનો રોટલો, એ સિવાય એને કાંઈ ભાવતું નથી, તું તો ખોટું બોલે છે. ગોપીઓ ફરિયાદ કરે કે માં હું સાચી વાત કહું છું, હે યશોદા મૈયા, આ લાલાને તમે કંઈ કહેતા નથી, લાલાને કંઈ વટતા નથી, એટલે લાલાને બહુ મોઢે ચડાયો છે, અમારા ઘરમાં નુકસાન કરે છે. દરરોજ ગોપીઓ એક પછી એક આવીને યશોદા મૈયાને ફરિયાદ કરે, એટલે યશોદા મૈયા ગોપીઓને શિખામણ આપે,
મારો લાલો તો નાનો બાળક છે, એને કંઈ ખબર ન પડે, પણ તારે જો નુકસાન થતું હોય, તારા ઘરમાં કંઈક તોડફોડ થતી હોય, તારે સાવધાન રહેવું જોઈએ. તું હાંચવીને મૂકી દે ને, મારો લાલો તો નાનો છે. માખણનો મટકું હોય તો ઊંચું છીંકા ઉપર કેમ નથી મૂકી દેતી? પછી લાલો ક્યાંથી બગાડે? દહીંનું ગોરસડું હોય કે દૂધનું ભગડું ભરેલું હોય તો અંધારામાં સંતાડી દે ને, કોઠલામાં મૂકી દે ને, શું કામ જ્યાં હોય ત્યાં બહાર પડ્યું રહેવા દે છે? બહાર હોય તો નુકસાન કરે ને. ગોપી કહે છે કે માં, તારા કરતા અમે બહુ સાવધાન થઈને આ બધું કરીએ છીએ. લાલો આવે ને એ લાલો માખણ ન પહોંચી શકે એટલે ઊંચા ઊંચા છીંકામાં એ માખણનું મટકું મૂકી દઈએ છીએ, પણ તારા લાલાના મિત્રો એવા કયાગરા છે, એવા કયાગરા છે, પીઠ ધરીને ઉભા રહે છે પડખે બરડો ધરીને, અને એક પછી એક કોણ જાણે ઉપરા પર ચડી જાય છે ને છેલ્લો પહોંચી જાય છે. લાલો ગમે તેટલું ઊંચું મૂક્યું હોય ને ત્યાં ફોડીને પાડે હેઠું, કે પિરામિડ બનાવે છે. કાલે તારા લાલાના મિત્રો એવા આજ્ઞાંકિત છે, એવા આજ્ઞાંકિત છે. લાલો કહે ને તરત જ તૈયાર, અમે શું કરીએ? ગમે તેટલું ઊંચું છીંકું બાંધ્યું હોય તો લાલાના માટે કઈ ઊંચું, એ ઊંચું નથી રહેતું, એ તો ત્યાં પહોંચી જાય છે. અને પછી જો ઊંચું મૂકેલું હોય અને ખાલી હોય ને, એમાં જો માખણ ન હોય તો તારો લાલો રીસ કરી અને મટકું ફોડી નાખે અને એમ કહે કે જેના ઘરમાં માખણ ન હોય, જેના ઘરમાં ખાવા ન મળે, એનું ઘર તો શમશાન જેવું કહેવાય, એમ કહીને બહાર નીકળી જાય. ઘરમાંથી કાંઈ ન મળે, દહીં દૂધ કે માખણ કંઈ ન મળે તો ઘરમાં મિત્રોને કહે છે આ ઘર તો શમશાન જેવું કહેવાય, આ ઘરમાં તો ઊભું ન રહેવાય, ચાલો. એટલે ઘરમાં કોઈ આવે નહીં, અંધારે સંતાડી દીધું હોય તો માં તું લાલાને સુંદર હીરા જડિત કંદોરો પહેરાવે છે ને, એ કંદોરો પહેરીને ઘરમાં આવે તો ક્યાંય અંધારું રહેતું નથી ને. હીરા મોતીને માણેક જડેલો કંદોરો પહેરેવા છે ને, એનાથી આખું ઘર અજવાળું અજવાળું થઈ જાય, ક્યાંય છાનું રહે જ નહીં. બધાએ પ્રયત્નો કરી જઈ પાડોશીના ઘરે મૂકી આવીએ, કાંઈ ન હોય તો લાલો વાછડાઓને છોડી મૂકે, રાતે આવીને વાછડાને છોડી મૂકે એટલે ગાયોને ધાવી જાય, એટલે હવારે અમારા હાથમાં કાંઈ ન આવે, દૂધનો છાંટોય ન આવે. હા, તારા લાલાના રોજનો ત્રાસ અમને હેરાન કરે છે, પરેશાન કરે છે. તું લાલાને કંઈ કહે, લાલાને કોઈ દિવસ તું વઢતી નથી. યશોદા મૈયા કહે છે મારો લાલા જેવો તો ડાયો બીજો કોઈ નથી. માને તો એમ જ હોય ને, પોતાનો બાળક જેવો ડાયો લાગે એની આગળ દુનિયા આખી ગાંડી જ લાગે હો. બાળકના ઉપર, પોતાના પુત્ર પર જેવો વિશ્વાસ આવે, એ ગમે તેવું સામે આમ નજરે દેખાતું હોય તો એમાં વિશ્વાસ ન આવે. દુનિયાની કોઈ માને એવું પૂછો ને કે જગતમાં રૂપાળામાં રૂપાળો કોઈ છોકરો હોય તો ગોતી લાવો, રૂપાળામાં રૂપાળો બાળક હોય ગોતી લાવો, તો દુનિયા આખીની માં બધી એમ જ કરે, આખા ગામમાં ફરી વળે જોવે, અને પછી છેવટે પોતાનો બાળક હોય ને તેડીને લાવે કે આના જેવો રૂપાળો કોઈ નથી, ભલે ને છીદી જેવું મોઢું હોય તો એમ કે આ જ રૂપાળો, આવો ક્યાં છે બીજો, બીજા નાનો કઈ ઠેકાણું નથી, આ મારો છોકરો કેવો ડાયો, જો કેવો સરસ રૂપાળો. આ માનું હૃદય છે, માનું દિલ, તો એ પોતાના બાળકમાં જ 100% વિશ્વાસ વાળું. યશોદા મૈયાનો પણ એવી જ દશા છે. લાલો જેમ કહે, લાલો જે કહે એ જ સાચું, આ ગોપીઓ બધી ખોટી. પણ ગોપીઓ દરરોજ ફરિયાદ કરે, દરરોજ ફરિયાદ કરે, એટલે એક દિવસ યશોદા મૈયા ગોપીઓને કહે છે કે ગોપીઓ મારા લાલાની ખોટી ખોટી ફરિયાદ ન કરશો, બદનામ ન કરશો, કોઈ દિવસ તમે પકડી લાવી મારા, તારા ઘરમાં મારો લાલો આવે પકડીને કેમ નથી આવતી, રેડેણ પકડી લાવે, ચોરી કરવા આવ્યો હોય પકડી લાવે તો સાચી વાત. ગોપીઓ વિચાર કરે કે જો માં કોપાયમાન હોય લાલાને પકડીને લઈને જઈએ અને કદાચ નથી ને લાલાને શિક્ષા કરે તો, હા કેવો કોમળ લાલો, ને એ કોમળ લાલાનું મુખ કમળ કેવું, ને એમાં કદાચ ક્રોધાવેશમાં યશોદા મૈયા એકાદી લપાટ મારી દે તો લાલાનું મુખ બદલાઈ જાય, લાલો કોઈ દિવસ આપણા ઘરે ન આવે. આપણે તો લાલાને માખણ ખવડાવવું છે, ફરિયાદ તો એટલા માટે જ કરે છે કે લાલો મારા ઘરે આવે. કોઈ ગોપી તૈયાર ન થઈ.
પકડી લાવવા કોઈ તૈયાર નથી. ગોપીઓ બાના કાઢે છે, તારો લાલો દોડીને ભાગી જાય છે, તારો લાલો બહુ ચતુર છે, તારો લાલો બહુ ચંચળ છે, અમને ખબર પડે અને ભાગી જાય, કેમ પકડીએ. યશોદા મૈયા કહે છે તો ફરિયાદ કરવા નહીં આવવાનું, ખોટી ખોટી ફરિયાદ કરો, મારો લાલો કોઈ દિવસ મારા ઘર છોડીને ક્યાંય જતો નથી, મારા ઘરે જ રમતો હોય છે, મારા ફળિયામાં જ રમે છે. બધી જ ગોપીઓ કોઈ પકડવા તૈયાર ન થઈ, પણ ગોકુળમાં એક પ્રભાવતી નામની યુવાન ગોપી હતી, તાજા તાજા વિવાહ થયેલા, પરણીને આવેલી અને થોડીક હોશિયાર ને ચતુર. એટલે આ પ્રભાવતી પછી યશોદા મૈયાને આવીને કહે છે હું તારા લાલાને પકડી લાવીશ, ચોરી કરતો એના બગડેલા હાથવાળો પકડી લાવું, પછી બસ ને. પ્રભાવતી આમ ગર્વથી અભિમાનથી કહેવા મળી, એટલે યશોદા મૈયા કહે છે બહુ સારું, પકડી લાવજે. આટલું કહીને ચાલી ગઈ. લાલાએ વિચાર કર્યો કે આ પ્રભાવતીને બહુ ઘમંડ છે, હો બહુ અભિમાન છે, ગોકુળ એ તો ભગવાનના ભક્તોનું ધામ છે, ભગવાનના ભક્તોની પાસે ક્યાંય અભિમાની ચાલે જ નહીં. આ ગોકુળમાં માની ન જોઈએ, અભિમાની ન જોઈએ. માની પરમાત્માને ગમતો નથી, અભિમાની ગમતો નથી. જેને અભિમાન હોય, કોઈને જ્ઞાનનો અભિમાન હોય, કોઈને વિદ્યાનો, કોઈને ધનનો અભિમાન હોય, કોઈને શક્તિનો અભિમાન હોય, કોઈને આ પોતાની તાકાતનો અભિમાન હોય કે હું આવો બળવાન છું, એ પરમાત્માને ન ગમે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એવું કહે છે કે નિર્માની ભક્ત અમને જેવો ગમે છે એવો બીજો કોઈ ગમતો નથી. ધનનો માન હોય, સંપત્તિનો માન હોય, શક્તિનો માન હોય, જ્ઞાતિનો માન હોય, પોતાની વિદ્યાનો માન હોય, એવા ભક્ત પરમાત્માને ગમતા નથી. પ્રભાવતીને અભિમાન છે, એ અભિમાની ભક્ત પ્રભુને પસંદ નથી, અને ભક્તોના સમુદાયમાં એવો અભિમાની એને રહેવા ન દેવાય કે આ મારા ગોકુળમાં અભિમાની ન જોઈએ. પ્રભાવતીનું અભિમાન દૂર કરવું છે, એનો ગર્વ દૂર કરવો. લાલાએ મિત્રોનો ટોળું ભેળું કર્યું, મિટિંગ બોલાવી કે બોલો હવે કોનો વારો છે, કોના ઘરે આપણે દહીં દૂધ માખણ ખાવા જઈશું. મિત્રો કહે છે લાલા તું પસંદ કરી એના ઘરે પહોંચી જઈએ. પ્રભાવતીનો બાળક પણ લાલાના મિત્રના મંડળનો સભ્ય હતો. પ્રભાવતીનો બાળક, એ 5 વર્ષનો બાળક લાલાને કહે છે લાલા મારા ઘરે આવવું હોય તો હું તૈયાર, પણ મારી માં છે ને બહુ ચતુર છે, બહુ ઉતાવળી છે, બધું કામ આમ ઝડપી ઝડપી કરી લે છે, યુવાન છે ને શક્તિશાળી છે, ક્યારે પાણી ભરવા જાય ને પાછી ક્યારે ઘરમાં પાછી આવી જાય કંઈ નક્કી નહીં, તરત આવી જાય છે, બીજાની જેમ વેવલા વેળા નથી કરતી, વાર નથી લગાડતી, ડગુ ડગુ હાલે એમ નહીં, આમ એવી સડસડાટ જાય ને સડસડાટ બેડું ભરીને આવી જાય. લાલો કહે છે પણ જાય છે તો ખરી ને, બસ જાય એટલી વારમાં બહુ થઈ ગયું, આપણે માખણ ખાઈ લઈશું, તું ધ્યાન રાખ તારી માં ક્યારે પાણી ભરવા જાય છે. પાણી ભરવા જાય ત્યારને જ લાગ મળે, એ સિવાય તો લાગ મળે નહીં. પ્રભાવતી એ વિચાર કરે છે કે હું કહીને આવ્યું છું ને, આ લાલો મને છોડવાનો નથી, એક દિવસ આવવાનો જ છે. પ્રભાવતીનો બાળક લાલાના મંડળમાં દરરોજ સવારના પહોરમાં વહેલો જ્યાં તો ખાવા પીવા મળ્યું કે ન મળ્યું, જાગ્યો એવો તરત લાલાના ભેળો રમવા જતો રહે. પણ આજ સાનો મનો એક બાજુ બેસી ગયો, વાટ જોવો છે ક્યારે માં બહાર જાય, ક્યારે મારી માં પાણી ભરવા જાય ને લાલાને બોલાવું, ક્યારે માં પાણી ભરવા જાય ને લાલાને બોલાવું. બસ પ્રભાવતી બહુ ચતુર સમજી ગઈ કે આ વેટમજી અમથા બેસે એમ નથી, હો કેટલો ઠપકો આપીએ તો અહીંયા ટકતો નથી, આજ કંઈક આમાં કંઈક છે ડાળમાં ખાડું, જોઉં છું. હા આવવા દે. પ્રભાવતી ઘરનું કામ બધું પતાવી દીધું, પૂરું કર્યું, પાણી ભરવાની તૈયારી કરી, ખાલી ખાલી અમથું અમથું હાથમાં બેડું લીધું, ઘરની બહાર નીકળી અને ફળિયામાં જઈને ઘાસની ગંજી પડી તેના આડી હંતાઈ ગઈ. પેલા નાનકડા બાળકને ખબર ન પડી કે માં ક્યાં ગઈ, તો પાણી ભરવા ગઈ. અને એ મિત્રએ બહાર આવીને લાલાને જ્યાં સિસોટી વગાડીને ઇશારો કર્યો, એટલે લાલા અને લાલાના મિત્રોનું ટોળું તૈયાર હતું. કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલતું બોલતું એ છલાંગ મારીને ટોળું આખું પ્રભાવતીના ઘરમાં.
લાલો હૌ સૌના પહેલા પહોંચી ગયો. ચીંકા ઉપર મૂકેલા માખણનો મટકું ઉતારીને સીધું જ મિત્રોને પિંડે પિંડા આપવા માંડ્યો. પ્રભાવતી જોવે છે, વાંધો નહીં, આજ જેટલું ખાવું એટલું ખાવા દે, ભલે ખાય, બીજાને આપે ત્યાં સુધી નથી પકડવું, એ ખાય ને પછી પકડવું. મોઢું માખણ વાળું હોય, હાથ માખણ વાળા હોય, પછી પકડવું. પ્રભાવતી સંતાઈને રાહ જોવે છે, કે બધાને ખવરાવે છે પણ લાલો ખાતો નથી. અભિમાનીનું પરમાત્મા સ્વીકાર કરતા નથી. જેને અહંકાર આવ્યો, જેને અભિમાન આવ્યું, જેને ગર્વ આવ્યો, એ ગમે તેવું ખવરાવે ને, પરમાત્મા એના 56 ભોગના થાળને પણ એક બાજુ મૂકી દે. હસ્તિનાપુરમાં દુર્યોધનના 56 પ્રકારના ભોજનો હતા, પણ ગર્વિષ્ઠ હતા, અભિમાની હતા, પરમાત્મા એના સામુઈ ન જોયું. અને વિદુરના જઈને પાંદડા ખાધા, છાલકા ખાધા, કેળાના છાલ ખાઈ ગયા. જ્યાં પ્રેમ હોય, જ્યાં શ્રદ્ધા હોય, જ્યાં ભક્તિ હોય, એ તો પાંદડા આપે તો પાંદડા ખાઈ જાય, મૂળિયા આપે તો મૂળિયા ખાઈ જાય, કંદમૂળ આપે તો કંદમૂળ ખાઈ જાય, જે આપે એ ખાય, સૂકો રોટલો આપે તો ખાય. પણ પ્રેમ વગર, શ્રદ્ધા વગર, વિશ્વાસ વગર કોઈ 56 પ્રકારના ભોગ લાવીને મૂકે, એ કેવલ ગર્વ હોય, અભિમાન હોય, એનું પરમાત્મા સ્વીકાર કરે નહીં. જેતલપુરમાં ભગવાન સ્વામિનારાયણ દેવ સરોવરના કિનારે બિરાજમાન હતા. બીજા જ દિવસે જવું હતું, રોકાવું નથી. જેતલપુરના ભક્તો ભેળા થયા, દરબારો, પાટીદારો, મહારાજ આજે મારા ઘરે રસોઈ જમીન પછી જાઓ. ત્યાં બીજો કહે છે, મહારાજ મારા ઘરે રસોઈ, ત્રીજો કહે મારા ઘરે રસોઈ. રસોઈની વાત કરતા કરતા એક મહિનો બે મહિના ચાલે એટલું લાંબુ લિસ્ટ થયું. સ્વામિનારાયણ ભગવાન કહે છે, અમારે એટલે રોકાવાનો સમય નથી, તમારે જેને જમાડવું હોય આજ બધાને સૂટ બનાવી લાવો ઘરેથી, તમારે જે બનાવવું હોય બનાવો. સવારમાં પહોરમાં અમે અહીંયા જ બેઠા બેઠા બધાનો થાળ એક આમટો જમીશું. પરમાત્માની આજ્ઞા થઈ એટલે તો ઘરે કેટલાય પાટીદારો હતા, સુખી હતા, દરબારો હતા. કોઈ જલેબી બનાવવા મળ્યું, કોઈ બરફી, કોઈ પેંડા, ને કોઈ મોહનથાળ, ને કોઈ મગજ, ને કોઈ માલપુવા, ને કોઈ બાસુદી, ને એ જાત જાતના મિષ્ટાનો ને પકવાનો સ્વામિનારાયણ ભગવાનને જમાડવા છે ને. ભગવાનને જમાડવા માટે ભક્તો તો પોતાનું સર્વસ્વ ખર્ચીને સારામાં સારા મિષ્ટાનો ને પકવાનો બનાવવા માંડ્યા. ગામમાં એક જીવણ ભક્ત, ખેડૂત, ખેત મજૂર, ચોમાસું આવે એટલે ખેડૂતોના ખેતરમાં મજૂરી કરવા જાય, અને એમાંથી જે કંઈ ભેળું થાય એનાથી આખું વર્ષ એનું ગુજરાન ચાલે. જીવણ ભક્તના ધર્મપત્ની પણ મજૂરી જ કરવા જાય. બધાએ રસોઈ બનાવવા મળ્યા, ભગવાન થાળ જમવાના છેલ્યા. ભગત ઘરે આવીને કહે છે, મહારાજ આપણો થાળ જમાય તો આપણને કેવો આનંદ થાય. ભક્તના ધર્મપત્ની કહે છે, હો આનંદ તો બહુ થાય. તો મહારાજે કહ્યું છે કે આજ તો જેના ઘરમાં જે હોય એ બનાવીને લાવો, જમવાના છે, આપણે બનાવો ને કંઈક રસોઈ, મહારાજને જમાડીએ. જીવણ ભક્તના ઘરના માણસ ઘરમાં જઈને તપાસ કરીને આવીને કહે છે, પણ ભગત આજ તો ઘરમાં કંઈ નથી. અરે શું, ભગવાન જેવા ભગવાન થાળ જમવાના છે ને ના પાડે છે, ઘરમાં કંઈ નથી. ભગવાને તો એમ કહ્યું છે જે હોય તે લાવો, બોલો શું છે ઘરમાં. વળી પાછી તપાસ કરીને જોયું, બે ચાર હાંડલા ડબલા ખંખેરી જોયા, ત્યાં અડધો શેર મઠ નીકળ્યા, બીજું કંઈ નહીં. કોઈ ખેડૂતના ખેતરમાં દાડી મજૂરી કરવા ગયા, શેમાં પાથરો આવ્યો, શે મઠ હતા, ખંખેરીને ભેળા કરેલા, અડધો શેર મઠ, એ સિવાય ઘરમાં કંઈ નથી. જીવણ ભક્ત કે, કંઈ વાંધો નહીં, આપણે મઠનો રોટલો બનાવો. પાડોશીના ઘરે ઘંટલા ઉપર ભગતના ઘરવાળા દળી લાવ્યા, દળીને રોટલો બનાવવાની તૈયારી કરી, મઠનો રોટલો. પણ એકલો રોટલો કંઈક જોઈએ ને, અથાણું જોઈએ, ઘરમાં અથાણું તો કોઈ દિવસ જોવા મળ્યું ન હતું. શાકભાજી હતી ને એટલે જીવણ ભક્ત ઉપડ્યા સીમાડે, વગડામાં જઈને પેલી દોડીની ભાજી વીણી લાવ્યા. વેલ થાય આડા વગડે, ગમે ત્યાં વેલ થતી હોય, ખરખોડી કહે છે ને, દોડીની ભાજી વીણી લાવ્યા. દોડીની ભાજી વીણી લાવ્યા એટલે ભાજીમાં બીજા કંઈ મસાલા ન જોઈ, મીઠું ને મરચું આવે એટલે ભાજી તૈયાર.
મીઠું મરચું નાખી અને ભાજી અને મઠનો રોટલો તૈયાર કર્યો. એક પવિત્ર પાત્ર ઉટકેલું, સ્વચ્છ કરેલી થાળી હતી, એમાં મઠનો રોટલો અને ભાજી મૂકી અને જીવણ ભક્ત સવારના પહોરમાં તૈયાર થયા. બધા જ ભક્તજનો ભગવાન સ્વામિનારાયણના માટે જમાડવા થાળ લઈ લઈને લાઈન લાગી છે, ભીડો જાય. દેવ સરોવરના કિનારે અગાસી ઉપર બેઠેલા ભગવાન સ્વામિનારાયણ, ભક્તોની ભીડ જાગી છે, પૂજા કરીને તૈયાર થયા છે, અહીંથી જવું છે, આગળ વડતાલ જવું છે અને ડભાણ જવું છે. વહેલા વહેલા બધા થાળ બનાવી બનાવીને લાવ્યા. સૂર્યનો ઉદય થયો અને સૂર્યના કિરણો પડવા માંડ્યા. ત્યાં તો ભક્તો કોઈ મિષ્ટાન બનાવીને લાવ્યું છે, પકવાનો બનાવીને લાવ્યા, જલેબી બરફી સાટા અને પેંડા અને માલપુઆ અને આ બધું લઈ લઈને આવ્યા છે. એમાં આગેવાનો હતા, મોટા હતા, ગામમાં વગદાર હતા, પાટીદારો હતા, દરબારો હતા, એ બધાય બધાને કોણી મારી મારીને એકબીજાને ધક્કો મારીને આગળ જાય. હું પહેલાં ખવરાઈ દઉં ને પછી ધરી જશે, શું ખાવાના કે હવે ને એમ હોય. એક પછી એક જેમ ધક્કા માકી કરતા કરતા આગળ આવવા માંડ્યા. ભગવાન સ્વામિનારાયણ ઊંચા આસન ઉપર આવીને બિરાજમાન થયા. કોનો થાળ પહેલાં જમીશ? ચારે બાજુ આમ દ્રષ્ટિ કરી, પેલો જીવણ ભક્ત બિચારો ગરીબ આવ્યો તો સૌના પહેલા, પણ સૌએ ધક્કા મારી મારીને છેલ્લો કાઢેલો, બધા એને ધક્કા મારીને આગળ ઘરી જાય ને જીવણ ભક્ત કઈ બોલી શકે. ગરીબને હવ કોણી મારે, આંખો કાઢે એવો ને એનાથી બધા દૂર હાલે. આ જીવણ ભક્ત તો ગરીબ હતા, એની આર્થિક સ્થિતિ ગરીબ હતી, પણ મન એ પરમાત્માના સ્વરૂપમાં એવું જોડાયેલું હતું, એવું જોડાયેલું હતું, એવો શ્રદ્ધા હતી, એવો પ્રેમ હતો અને એવી ભાવના હતી. દૂર દૂર ઉભેલા જીવણ ભક્તને જોયા મહારાજે, દ્રષ્ટિ પડી. હો, આનો પ્રેમ જોવો, આની શ્રદ્ધા જોવો, આની ભક્તિ જોવો. ઘરમાં જે હતું એ બધું જ લઈને આવ્યો છે, સર્વસ્વ લઈને. અડધો શેર મઠ હતા, અડધા શેર મઠનો રોટલો બનાવી લાવ્યો છે, હવે ઘરમાં એક કણ પણ નથી. ભગવાન સ્વામિનારાયણની બાજુમાં ઉભેલા ભગુજી પાર્ષદને મહારાજે આજ્ઞા કરી, કોઈલા ભગતને લઈ આવો, આમ તો કોઈ આવવા દેશે નહીં. મહારાજની આજ્ઞા થઈ એટલે મજબૂત બંધાના, મજબૂત શરીરવાળા ભગુજી કેટલાક ભક્તોને ધક્કા મારી મારીને રસ્તો કરીને જીવણ ભક્તનું કાંડું પકડી લાયા. ચાલો મહારાજ બોલાવે છે. મહારાજની પાસે જ્યાં જીવણ ભક્ત આવીને ઉભા રહે અને શરીર ધ્રુજવા માંડ્યું કે હા, હવે મારી ભૂંડી દશા થશે. આ ગામના આગેવાનો, ગામના સારા સારા સુખી અને સંપ્રતિ વાળા પાટીદારો અને દરબારો, આ બધાની સામે મારી આબરૂ જશે ને મને બધા એવો ઠબકો આપશે, એવો ઠબકો આપશે, મને ઉધડો લેશે. હે, તો ભગવાન માટે આવું લાવ્યો કે? શરીર ધ્રુજવા મળ્યું, હાથે પકડેલો એ થાળી, એમાં રોટલો એક ધોયેલા ગરણાથી ઢાંકેલો હતો, કંપવા મળ્યો છે, ભક્ત ગભરાવા મળ્યો. પણ એ ભક્તના ભયને દૂર કરનારા ભગવાન સ્વામિનારાયણે જીવણ ભક્તના હાથમાંથી મઠનો રોટલો ઉપાડી લીધો. દોડીની ભાજી અને મઠનો રોટલો હજારો માણસોની વચ્ચે ભગવાન સ્વામિનારાયણ જમવા માંડ્યા. એક બાજુ 500 પરમહંસો બેઠા છે, આખું જેતલપુર ગામ એકઠું થયું અને ભગવાન સ્વામિનારાયણે મઠનો રોટલો અને દોડીની ભાજી જમતા જાય અને વખાણ કરતા જાય. ઓહો ભગત, તમે રસોઈ બહુ સુંદર બનાવી લાવ્યા, હા બહુ સ્વાદિષ્ટ રસોઈ બનાવી લાવ્યા. મારી માં ભક્તિ માતાને જેવી રસોઈ બનાવતા આવડતી ને, એવી તમને રસોઈ બનાવતા આવડે છે? ભક્તિ માતાનો રોટલો જે હું જમતો ને સ્વાદ આવતો ને મીઠાશ આવતી ને, એવી આમાં મીઠાશ આવે છે, એવો સ્વાદ આવે છે. જીવણ ભક્ત તો બિચારો શું કહે, હા કહે કે ના કહે, એમ ને એમ ધ્રુજતો ઉભો હતો. પેલા કેટલાય ના ડોળા એના ઉપર હતા કે આપણા કરતા લાભ લઈ ગયો કે આ ક્યાં ઘેર્યો કે છે. ભગવાનની કૃપાનો વરસાદ વરસતો હતો એક બાજુ, અને એક બાજુ ગામના લોકો, ગામના આગેવાનો, અગ્રણીઓ, ધનવાન અને સંપત્તિવાન, એના ડોળાનો તાપ લાગતો હતો કે આમ પછી મને ધમકાવશે, હો ગગલાવી નાખશે, બરોબર ન કહે છે. જીવણ ભક્તની સ્થિતિ એવી હતી, શું કરવું? પણ અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ એ ભગવાન સ્વામિનારાયણ પોતાના પ્રાણનો નાથ સામે ઉભો છે અને એ રોટલો જમે છે.
મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આ 500 પરમહંસો પડખે ઉભા ભાગ જાણી ગયા, બસ આજ મહારાજ રાજી થઈ ગયા છે આના ઉપર. આટલા બધા પ્રસન્ન થઈ ગયેલા પ્રભુ એના શ્રદ્ધા અને પ્રેમને જોઈને મઠનો રોટલો તો જમવા મળ્યા છે, પણ આ મઠનો રોટલો એ શ્રીહરિના પેટમાં હૂળ ઉત્પન્ન કરશે, પેટમાં દુખાડશે. જમી તો જશે, પણ પછી બ્રહ્માનંદ સ્વામી દોડતા દોડતા પાસે આવ્યા. મહાનુભાવાનંદ સ્વામી એક બાજુ આવીને ઉભા રહ્યા, વાસુદેવાનંદ વરણી ઉભા રહ્યા. આનંદાનંદ સ્વામી કહે છે, મહારાજ આવો દુર્લભ પ્રસાદ એકલા જમી જશો? કંઈક અમને તો આપો. બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન સ્વામી નારાયણના હાથમાંથી રોટલો લઈને પ્રસાદ માટે સૌના વહેંચવા માંડ્યા. વાસુદેવાનંદ સ્વામી સત્સંગી ભૂષણના રચયિતા શીઘ્ર કવિ શ્રીજી મહારાજના દિવ્ય ચરિત્રને, દિવ્ય અલૌકિક દૃશ્યને પોતાના હૃદયમાં અંકિત કરી લીધું અને વર્ણન કરવા માંડ્યા. હો સદાય આપણે ગાતા હોઈએ, સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જનૈ પુષ્પૈ સૃજાલંકૃતમ પ્રાત સૂર્યમયોખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી ઘૃત્વા રોટકમેક પાણી તલકે ભંગ્વાન્યહસ્તેન તમ ભુંજાનમ પ્રવિલોક્ય સેવક ગણાન વંદે તમ સ્વામી. સ્નાન કરીને પરવારીને ચંદ્રશાળા એટલે અગાસીમાં બેઠેલા ભગવાન સ્વામિનારાયણ હાથમાં રોટલાનું બટકું લઈને જમતા હોય અને એ દ્રશ્ય જે જોવે એ અનંત કોટી બ્રહ્માંડોના સ્વામી, અનંત આત્માઓના નાથ એ ભગવાન પુરુષોત્તમ નારાયણના દર્શન કરે એને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. વાસુદેવાનંદ સ્વામીએ પરમાત્માના એ સુંદર ચરિત્રનું વર્ણન કર્યું. જીવન ભક્તનો રોટલો જેમાં એટલે એક પાટીદાર એને એમ થયું કે આ સ્વામિનારાયણને માઠના રોટલા બહુ ભાવતા લાગે છે, આ મિષ્ટાન નથી ભાવતા લાગતા. હો કદાચ મનમાં એમ થયું છે, ડોક્ટરે ના પાડી છે, ડાયાબિટીસ વધી જતો હોય છે એટલે મઠના રોટલા ખાતા હોય છે. દોડતો દોડતો ઉપડ્યો કે મારે ત્યાં મઠનો ક્યાં તૂટો, ચાર કોઠીઓ ભરી છે. સાથી દાડિયા માટે ઘરવાળાએ રોટલા બનાવી બનાવીને ટોપલો આખો ભરેલો તૈયાર તૈયાર હતો મઠના રોટલાનો દાડિયાઓને આપવા માટે. આ પટેલીઓ દોડતો દોડતો ઘરે પહોંચ્યો અને ઉપાડી લાવ્યો આખો ટોપલો. સ્વામિનારાયણ ભગવાનની સામે મૂક્યો કે લ્યો સ્વામિનારાયણ જમવા મઠના રોટલા, મારે ત્યાં ક્યાં તૂટવા, તો એક રોટલો લાવ્યા, ટોપલો ભરી લાવ્યા, ઊંડલો ભરીને લાવ્યો. સ્વામિનારાયણ ભગવાન સામી દ્રષ્ટિ પણ કર્યા સિવાય પેલા પાટીદારને કહે છે, આ દેવ સરોવરમાં નાખી દે, માછલાઈ નહીં ખાય. કે આ તો પ્રેમનો સ્વાદ છે, શ્રદ્ધાનો સ્વાદ છે. તારા જેવા અભિમાનીનું અન્ન એ માછલાઈ ન ખાય. હો જેને ધનનું અભિમાન હોય, જેને શક્તિનું અભિમાન હોય, એનું અન્ન પરમાત્મા સ્વીકારતા નથી. પ્રભાવતીના હૃદયમાં અભિમાન છે કે હું શક્તિવાળી છું, મારી પાસે આવું સુંદર માખણ છે, હું આવી સ્ફૂર્તિવાળી છું, યુવાન છું, હમણાં પકડવાની છું. યશોદાનો લાલો માખણ ખવરાવવા મળ્યો બધાને, પણ પોતે ખાતો નથી. પ્રભાવતી રાટ જોવે છે, ક્યારે મોઢામાં મૂકે માખણ, અકળાવવા માંડી છે. અભિમાનીને એમ થાય કે મારું વહેલા ખાય, મારું વહેલા ખાય, પણ ભગવાન એનું સ્વીકાર જ ન કરે. પ્રભાવતી સંતાઈને જોયા કરે છે, માખણ બધું ખૂટી ગયું, મિત્રો બધા ખૂબ તૃપ્ત થઈ ગયા. લાલો આગ્રહ કરે છે કે ખાજે મિત્રો, હો ખૂબ, આમાં વાંધો નથી કંઈ ખાવાનું. કે મિત્રોને ખૂબ ખબર આવે ને મિત્રો તૃપ્ત થયા એટલે કે હવે જાઓ ભાગો, એટલે એને આવવાની તૈયારી થઈ છે. હમણાં આવશે પ્રભાવતી. હવે એ પ્રભાવતીનો પનારો ભલે અમારી સાથે પડે, પણ તમે ભાગો. મિત્રોને ઈશારો કર્યો એટલે મિત્રો માખણ દહીં દૂધને જમીને તૃપ્ત થયા અને મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. પ્રભાવતી તરત દોડતી આવી, લાલા તો ઘરમાં જ હતો. પ્રભાવતી દોડતી આવીને કહે છે, તું માખણ ખાય છે, મારું માખણ બગાડ્યું, મારું દહીં બગાડ્યું, મારું દૂધ બગાડ્યું, આજ તો તારી માને યશોદા મૈયાને હું ફરિયાદ કરવાની. લાલો કહે છે, તારું માખણ કોણ ખાય, તારું માખણ તો ગંધાય છે.
તારા દહીંમાં દુર્ગંધ આવે છે, તારા દૂધમાં વાસ આવે છે, અભિમાનની વાસ આવે છે, અભિમાનનો દુર્ગંધ આવે છે. જ્યાં અભિમાન હોય, જ્યાં અહંકાર હોય, એનું અન્ન દુર્ગંધ મારતું હોય છે. લાલો કહે છે કે પ્રભાવતી, તારું માખણ ગંધાય છે એને કોઈ અડે નહીં કે. અને પ્રભાવતીને રીસ ચડી, દોડી લાલાને પકડવા. આટલું બધું ખવડાવી દીધું અને પાછો કે ગંધાય છે, ખાતો નથી, મને ખબર પડી કે મારું માખણ કેમ ન ખાધું, હું તને છોડવાની નથી. લાલાની પાછળ પડી, લાલાએ વિચાર કર્યો કે આને થોડીક રપેટ તો કરવી જ છે. લાલાની પાછળ લાલો દોડીને છલાંગ મારીને પટારા ઉપર ચડી ગયો. પ્રભાવતી પટારા ઉપર, પોતાના જ પટારા ઉપર ચડેલા લાલાને પકડવા ટેબલ ગોતવા ગઈ. કેમ ચડવું, પકડવો કેમ? આમથી તેમ ગોતતી ગોતતી વાહે દોડતી ત્યાં લાલો છલાંગ મારીને ઠેલ ઉપર ચડી ગયો. ઘડીકમાં કબાટ ઉપર ચડી જાય, ઘડીકમાં કોઠલા ઉપર ચડી જાય, ઘરમાં ચારે બાજુ ફુદરડી ફેરવવા માંડ્યો. પ્રભાવતી દોડા દોડ કરે છે, પરસેવે રેબ જેબ થઈ ગઈ. થાંભલે ચડી જાય ને ઠેલ ઉપર ચડી જાય ને પટારા ઉપર ચડી જાય ને કબાટ ઉપર ચડી જાય ને ગોખલા ઉપર, ક્યાંય નો ક્યાંય લાલો આમથી આમ ઘર બહાર ન જાય. પ્રભાવતી હાંફવા મળી, પરસેવે રેબ જેબ થઈ ગઈ. પકડવો છે લાલાને, લાલાને પકડવો છે. લાલાને પકડવા માટે આકુળ વ્યાકુળ થઈ ગયેલી પ્રભાવતી, પરમાત્મા વિચાર કરે છે કે મને પકડવા માટે આટલી બધી અકળામણ. પરમાત્માને પકડવા માટે જીવ જ્યારે પાછળ બને, પાછળ પડે ને થાકે, ત્યારે પરમાત્મા રાજી થયો. એમને એમ સહેજે સહેજે ન થાય. પરમાત્માને પ્રાપ્ત કરવા છે, પરમાત્માને મેળવવા છે, એમ સહેજે સહેજે પ્રભુ મળતા નથી, એવા સસ્તા નથી. જગતનો પદાર્થ મેળવવો હોય, ધન મેળવવું હોય, 5-25 રૂપિયા કમાવવા હોય ને, તો આ જીવને કેટલો પરિશ્રમ કરવો પડે છે. 100 રૂપિયા કમાઈ લાવો, અહીંથી ઊભા થઈને બહાર જઈને, ઘરમાંથી નહીં, ખીચામાંથી નહીં, કમાઈને લઈને આવો, કેટલો પરિશ્રમ પડે. કોકનું અપમાન સહન કરવું પડે, કોકને ત્યાં દાડીએ જવું પડે, કોકના તગારા ઉપાડવા પડે, કોકના કોદાળી પાવડા ખોદવા લઈ જવા પડે. આખો દિવસ મહેનત મજૂરી કરે, પેલો શેઠ એના ઉપર ઉભો હોય, માલિક ધમકાવે કે આ નાકું હરખું ન ટોચ્યું, હા, પાણી જ્યાં ત્યાં જતું રહ્યું કે ફેળાઈ ગયું, એમને એમ તો મળે નહીં. પેલો સુપરવાઇઝર હોય કે આ પેલ હરખો ન પાડ્યો, હરખો પાડ ને તે ઠોકે, આ આરી હરખી પકડતા આવડતી નથી, આ વીંજણો પકડતા, ગમે તે જાત જાતનું અપમાન કરે, તિરસ્કાર કરે, કપડાં બગડી જાય, મેલા થઈ જાય, પરસેવે રેબજેબ થઈ જાય, સાંજ પડે ત્યારે માંડ માંડ 50 રૂપિયા હાથમાં આવે. 50-100 રૂપિયા મેળવવા માટે આ જગતનો જીવ દુનિયાનું અપમાન સહન કરે, તિરસ્કાર સહન કરે, શરીરને પરિશ્રમથી રેબજેબ કરી નાખે, પરસેવો રેબજેબ, કપડાં બગડી જાય, બધું જ થઈ જાય, ત્યારે માંડ માંડ એ 50-100 રૂપિયા હાથમાં આવે. એ 50-100 રૂપિયામાંથી એને સુખ કેટલું મળે? એકાદ બે દિવસ માંડ માંડ પોતાના કુટુંબનું પરિવારનું પોષણ કરી શકે, માંડ માંડ એકાદ વખત એને સારું ભોજન મળે, વળી પાછી એની અદશા હો. અનંત કોટી બ્રહ્માંડોનો અધિપતિ એ ભગવાન પુરુષોત્તમ નારાયણને મેળવો. 100ની નોટ મેળવી તો એટલો બધો પ્રયત્ન કરવો પડે, અપમાન સહન કરવું પડે, તો અનંત સુખના રાશિ એવા પુરુષોત્તમ નારાયણને મેળવવા હોય તો વિચાર કરજો કેટલું પરિશ્રમ કરવો પડે, કેટલું સહન કરવું પડે, ત્યારે એ પરમાત્મા મળે. માણસ ગણતરી કરે ને, દીકરો પરણાવો હોય ને એટલે ગણતરી કરી રાખે, દીકરાનો જન્મ થાય ત્યારથી તૈયાર થવા માંડે કે આ 20-22 વર્ષનો થશે, 1-2 લાખ ખર્ચવા પડશે, એટલે અત્યારથી બચાવો. ગણતરી કરે, રોજ 100 રૂપિયા બચાવીશું, બચો બસાવીશું, 1 સિઝનમાં એટલા બચાવીશું, તો પરણાવા જેવો થશે ત્યારે એટલા ભેળા થશે. માણસ મહેનત મજૂરી અને પરિશ્રમ કરતો હોય, 5-25 હજાર રૂપિયા કમાતો હોય વર્ષે મહિને, એ વિચાર કરે કે મારે 1-2 કરોડ કમાવા છે, 5-25 કરોડ કમાવા છે, તો કેટલી બધી તૈયારીઓ કરવા માંડી પડે, કેટલો મહેનત કરવા માંડી પડે, રાત્રિ દિવસ ઉજાગરા કરવા માંડી પડે. હું રાત્રિ દિવસ ઉજાગરા કરે, કમાવા માટે દેશ પ્રદેશમાં જાય, નક્કી કર્યું હોય કે આટલા કમાશું તો આ ટિકિટ ભાડું માથે નહીં પડે. અહીંથી અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં કોઈ ગયા હોય ને, ઓસ્ટ્રેલિયામાં ગયા હોય, પૈસા ખર્ચીને જાય,
20 25 લાખ રૂપિયા ખર્ચ્યા હોય, ટિકિટ ભાડું ખર્ચ્યું હોય, અને પછી ત્યાં જઈને ખાવાનું ઠેકાણો ન રહે, ખાવાનો સમય ન રહે, હાલતો જાય ને ખાતો જાય. 24 કલાકમાં 18 કલાક મહેનત કરે, નક્કી કરી રાખ્યું કે આટલા ભેળા કરવાના છે, નહીંતર માથે દેવું કરીને આવ્યા શું થાય. આ જગતનો જીવ વિચાર કરે છે કે આટલા પૈસા કમાવા છે, આટલા રૂપિયા કમાવા છે, કેટલી બધી મહેનત કરે, અનંત ધનની રાશિ, કરોડો નહીં, અબજો નહીં, ખરવો ને નિખરવો, આખા બ્રહ્માંડની સંપત્તિ જેના ચરણોમાં પડે છે, એવા પરમાત્માને મેળવવા માટે આ જીવાત્માએ કેટલો પરિશ્રમ કરવો પડે, કેટલી મહેનત કરવી પડે, એનો તો કોઈક દિવસ હિસાબ કરજો. તમારો હિસાબ કરતા હશો કે હું આટલા કમાવશો, એમાંથી રોજ 6-25-50 હજાર બચાવીશ તો દીકરાના લગ્ન વખતે 1-2 લાખ થશે. આ તો કરોડો ને અબજોની વાત છે. એ કરોડ ને અબજો બચાવવા હોય તો કેટલો મહેનત પરિશ્રમ કરવો પડે. અનંત કોટીરા બ્રહ્માંડોના અધિપતિ, અનંત સુખના રાશિ એવા ભગવાનને મેળવવા માટે આ જીવાત્માએ શું કરવું પડે, કેટલો પરિશ્રમ કરવો પડે, કેટલું અપમાન કે તિરસ્કાર સહન કરવો પડે, ત્યારે એ પ્રભુ મળે છે, એમને એમ નથી મળતું. પણ આ જીવ એ પ્રભુને મેળવવા માટે, એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જો પ્રયત્ન કરવા માંડી પડે અને એની પાછળ લાગી પડે તો પરમાત્મા કંઈક આ જીવને મદદ કરે છે, એને સહાય કરે છે. પુરુષ પ્રયત્ન આ જીવે કરવો જોઈએ તો પરમાત્માની, પરમેશ્વરની કૃપા જીવના ઉપર ઉતરી પડે છે. પ્રભાવતી પ્રભુને પકડવા માટે, યશોદાના લાલાને પકડવા માટે દોડાદોડ કરે છે, પાછળ પાછળ દોડે છે. જ્યાં જાય ત્યાં છલાંગ મારીને લાલો જાય, પાછળ પાછળ પ્રભાવતી જાય છે. કપડાં વિખાઈ ગયા છે, કપડાના બંધનો ઢીલા થઈ ગયા, પરસેવે રેબ જેબ થઈ ગઈ, હાંફી ગયેલી, શ્વાસ ચડી ગયેલી પ્રભાવતીને પરમાત્માને એમ થયું ગમે તેમ તોય આ ગોપી મારી છે, આ ગોપી મારી છે, મારા ગોકુળની ગોપી છે, મારે એને બહુ હેરાન પરેશાન નથી કરવી. પરમાત્માએ ઈચ્છા કરી અને દોડવાની સ્પીડ સહેજ જ્યાં ધીમી કરી, પ્રભાવતીએ પકડી લીધા લાલાને, લાલાનું કાંડું પકડ્યું. જોવે તો ખબર પડે હું કમાઉં છું એમાંથી શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે, પરમાત્માની આજ્ઞા પ્રમાણે દસમો અને વીસમો ભાગ ભગવાનને આપું છું કે બધું હૈયા કરી જાઉં છું, અણહકના પૈસા ખાઈ જાઉં છું. દસમો અને વીસમો ભાગ એ આ જીવના હકનો નથી, એ પરમાત્માના હકનો છે. પરમાત્માએ બુદ્ધિ આપી છે, એને શક્તિ આપી છે, સમજણ આપી છે, એને આવું સુંદર શરીર આપ્યું છે, એનો હક છે દસમો ભાગ પરમાત્માના ચરણે આપી દેવાનો. એ દાન નથી કહેવાતું, એ પુણ્યકર્મ નથી કહેવાતું, એ તો ભગવાનનો હક છે. ભાગીદારી પેઢીમાં જેમ ભાગ રાખ્યો હોય ને, એનો 10 પૈસા ભાગ રાખ્યો હોય કે 25 પૈસા ભાગ રાખ્યો હોય, જેટલો ભાગ થાય એ વર્ષે કમાણી થાય એમાંથી આપી જ દેવો પડે, એમાં ચાલે નહીં. પછી એના ઘરે લગ્ન આવ્યા હોય, દીકરાનો કંઈક પ્રસંગ આવ્યો અને ચાંદલો કરવા જાવ, એ એમાં ન ગણાય કાંઈ, એ તો ભાગ આપવો પડે. ને તમારે સંબંધ રાખવો હોય તો ચાંદલો આપવો પડે. એમ દાન પુણ્ય કરવું હોય, ભગવાનને થાળ કરવો હોય, સંત કે બ્રાહ્મણને જમાડવા હોય ને, એ તો ચાંદલા જેવું કહેવાય. દસમા વીસમા ભાગમાંથી ન આવે, દસમો ને વીસમો ભાગ તો વગર ફળની આશાએ પરમાત્માને આપી દે, એનું નામ કહેવાય ધર્માદોય, ભગવાનનો ભાગ છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના આશ્રિતોને સ્પષ્ટ આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ જે દેશમાં રહેતા હોય, જે દેશમાં કમાતા હોય, એ નરનારાયણ દેવ અને લક્ષ્મીનારાયણ દેવ એના ઉંમરે પહોંચતો કરવો તો એ